સેલ ટેકની વાત કરીએ તો અહીં પણ કંપની સારા પરિણામ રજૂ કરે તેવા અનુમાન બનતા દેખાઈ રહ્યા છે ડોલર આવકની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ પાંચ ટકા વધીને ત્રણ હજાર બ્યાસી મિલિયન ડોલરની સામે આપણને ત્રણ હજાર એકસો નેવું મિલિયન ડોલર પર આપણને ડોલર આવક જે છે તે રહેતી દેખાઈ શકે છે કંપનીનો નફાની વાત કરી લઈએ તો ત્યાં પણ દસ પોઈન્ટ છ ટકાના વધારાનું અનુમાન છે નફો વધીને લગભગ દસ પોઈન્ટ છ ટકા વધીને ત્રણ હજાર ચારસો નેવ્યાસી કરોડની સામે ત્રણ હજાર આઠસો અઠ્ઠાવન કરોડ પર આપણને રહેતો જોવા મળી શકે છે અને આવકમાં પણ છ પોઈન્ટ એક ટકાનો વધારો આવવાનો અંદાજ બની રહ્યો છે સાથે જ એબીટાની વાત કરી લઈએ તો તે ચાર હજાર ચારસો સત્યાવીસ કરોડની સામે વધીને ચાર હજાર આઠસો બાણું કરોડ પર આપણને એબિટા રહેતા દેખાઈ શકે છે અને એબિટા માર્જિનની વાત કરીએ તો ત્યાં આપણને સુધારો જોવા મળી શકે છે માર્જિન જે છે તે સત્તર પોઈન્ટ નવ ટકાની સામે અઢાર પોઈન્ટ સાત ટકા પર રહેતા દેખાઈ શકે છે અન્ય અપડેટની વાત કરી લઈએ તો કંપની માટે સાધારણ રીતે ત્રીજું ત્રિમાસિક જે છે તે દર વખતે ઘણું મજબૂત રહેતું હોય છે એટલે એક તેના પર ખાસ ફોકસ રહેશે સાથે જ પગાર વધારે થયો હોવા છતાં પણ એબિટ માર્જિન જે છે તેમાં આપણને ઉછાળો જોવા મળી શકે છે સાથે નવી ડીલ્સ જે છે તે બે મિલિયન ડોલર પર રહેવાની શક્યતા છે અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસના ગાઈડન્સમાં કંપની દ્વારા કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યું સાથે જ અગાઉ કંપનીએ ત્રણ પોઈન્ટ પાંચથી લઈને ચૌદ પોઈન્ટ પાંચ ટકા સીસી રેવન્યુ ગ્રોથ જે છે તે હોવાનું જણાવ્યું હતું અને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ માટેનું ગાઈડન્સ અઢારથી ઓગણીસ પરસેન્ટ જે છે તે આપ્યું હતું સાથે જ રૂપિયાની નરમાશને કારણે માર્જિનમાં આપણને સુધારો જે છે તે જોવા મળી શકે છે તો આ બધા ફેક્ટર જે છે તે પરિણામ પર અસર કરતા દેખાશે તો ઓવરઓલ એચસીએલ ટેક તરફથી ક્યુ થુના પરિણામ આપણને સારા રહેતા